हेलो फ्रेंड्स, हूँ छु तृप्ति त्रिवेदी। मारी फूड सेवा रेसिपी चेनल में तमारा सौनु स्वागत छे। आज हूँ तमारा सौनी माटे लईने आवी छु सींग बटेकानी फराळी खीचड़ी केवी रीते बने छे एनी स्टेप बाय स्टेप रेसिपी साथेनो वीडियो। मित्रों, आम पण दरेकना घरे वरस होय के वार त्यौहार होय, उपवास तो कोई ने कोई करतो ज होय छे, तो दरेक वक्ते आपणे शुं बनावीए एनी थोड़ीक मूंझवण पण रहेती होय छे। तो मित्रों, हवे ज्यारे पण कोई घरमां वडीलने उपवास होय ત્યારે તમે ફરાળી ખીચડી એક વખત જરૂર બનાવો છો। બનાવવામાં એકદમ સિમ્પલ છે, એકદમ સરળ છે, સામગ્રી પણ ખૂબ ઓછી જ હોય છે અને સાથે બની પણ ખૂબ સરસ જાય છે। તો ચલો આવી ટેસ્ટી ખીચડી કેવી રીતે બને છે તેનો આપણે જોઈએ વિડિયો। પરંતુ વિડિયો જોતા પહેલા તમે હજી સુધી મારી ફૂડ સેવા રેસિપી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂર કરજો મિત્રો। સાથે સાથે તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો એક લાઈક જરૂર કરજો, કારણ કે આ વિડિયો માત્ર ને માત્ર હું તમારા માટે જ બનાવું છું મિત્રો। તો બરોબર ને મિત્રો, તો દિલથી એક લાઈક આપવામાં કચાશ નહીં કરતા। તો ચલો હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી સાથેનો વિડિયો। આજે આપણે બનાવીશું ફરાળી સિંગ બટેકાની ખીચડી। અહીંયા મેં ફરાળી સિંગ બટેકાની ખીચડી બનાવવા માટે એક પેન લીધી છે, એમાં ઓલરેડી તેલ 2 ચમચી મૂકી દીધું છે ગરમ થવા માટે। તો જે આપણે એડવાન્સમાં પ્રિપેરેશન કરવાની છે એના પર એક નજર કરીએ તો એક બટેકું લેવાનું છે। આ ખીચડી બનાવું છું એમાંથી એક વ્યક્તિ આરામથી ખાઈ શકે છે। એક બટેકું લીધું છે, બટેકાની છાલ ઉતારીને એને છીણીને આવી રીતે પાણીમાં પલાળી દીધું છે, કારણ કે બટેકું તરત જ કાળું થઈ જતું હોય છે। બટેકાનું છીણ કાળું ન પડે એટલા માટે મેં અહીંયા પાણીમાં પલાળી રાખ્યું છે। અહીંયા મેં 1/2 કપ સિંગદાણાનો ભૂકો લીધો છે, જેના કારણે ખૂબ જ ટેસ્ટી સિંગ બટેકાની ખીચડી બનશે। હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરી લઈશું। વઘાર કરવા માટે અહીંયા આપણે 1 ચમચી જીરું એડ કરીશું। આ ખીચડીમાં થોડું જીરાનું પ્રમાણ વધારે હોય તો ખીચડીનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે। જીરું એડ કર્યા બાદ આપણે જીરાને સાંતળી લઈશું, એટલે આપણે 30 સેકન્ડ સુધી આવી રીતે હલાવી લઈએ। જીરું એકદમ સરસ સંતળાઈ ગયું છે તો લીમડાના પાન એડ કરું છું। 7 થી 8 લીમડાના પાન એડ કરીને 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરું છું। આદુ મરચાંની પેસ્ટ એડ કરીને આપણે સાંતળી લઈશું। હવે અહીંયા ગેસની આંચ થોડી મીડિયમ કરી દઈએ। તમારે વધારે તીખી બનાવવી હોય ખીચડી તો તમે આદુ મરચાંની પેસ્ટમાં ઓર વધારો કરી શકો છો। એક મિનિટ સુધી આપણે આવી રીતે પેસ્ટને સાંતળી લીધી છે તો હવે આદુ મરચાંની પેસ્ટ સંતળાઈ ગયા બાદ એડ કરીએ 1/2 ચમચી હળદર। હળદર ઓપ્શનલ છે, જો તમે ફરાળમાં હળદર નથી ખાતા તો તમે હળદર નહીં એડ કરો તો પણ ચાલશે। હળદર એડ કર્યા બાદ હવે આપણે એડ કરીએ છીણેલું બટેકું। બટેકું આપણે પાણી નીચવીને એડ કરવાનું છે, એકદમ ડ્રાય હોવું જોઈએ, પાણીનો ભાગ અંદર ન હોવો જોઈએ। હવે એડ કરીએ સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા જીરું। આટલી સામગ્રી એડ કરીને આપણે હલાવી લઈએ, જેના હિસાબે બટેકું છે એ પણ સંતળાઈ જશે અને સાથે સાથે જે આપણે પ્રોપર મસાલો એડ કરેલો છે એ એકબીજા સાથે ખૂબ સરસ સેટ થઈ જશે। ઓછા તેલમાં એકદમ ટેસ્ટી ફરાળી વાનગી મિત્ર તૈયાર થઈ જાય છે, તમે ઘરે એક વખત જરૂર બનાવજો। હવે 2 મિનિટ સુધી સંતળાયા બાદ તમે જોઈ શકો છો તેલ છૂટું પડી રહ્યું છે, મસાલા એકબીજા સાથે સેટ થઈ ગયા છે। તો હવે આપણે માત્ર ને માત્ર 1 થી 2 ચમચી પાણી એડ કરીશું, વધારે પાણી એડ નથી કરવાનું। આપણે તળીએ ચોટે નહીં બટેકાનું છે અને એકદમ ઇઝીલી ઝડપી ચડી જાય એટલા માટે જ પાણી એડ કરવાનું છે। જો તમે વધારે પાણી એડ કરશો તો આપણે પાણીને બાળવા માટે વધારે સમય જોશે। હવે ગેસની આંચ એકદમ મીડિયમ રાખું છું અને બટેકાના છીણને ચડવા દઉં છું મીડિયમ આંચે। 2 મિનિટમાં બટેકાનું છીણ એકદમ ચડી જશે, પરંતુ વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું જેના કારણે તળિયે ચોટી ન જાય એનો પણ ખ્યાલ રહે। હવે 1 મિનિટ થઈ ગઈ છે, આપણે હલાવીને જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બટેકા છે એ અધકચરા ચડી ગયા છે, પરંતુ હજી આપણે થોડી વાર ચડવા માટે રાખી દઈએ, એટલે કે 1 મિનિટ સુધી ચડવા દઈએ। તેલ છૂટું પડી રહ્યું છે, પાણીનો ભાગ બિલકુલ નથી। હવે ફરી હું લીડ કવર કરું છું અને 1 મિનિટ માટે ચડવા દઉં છું। હવે આપણે 2 મિનિટ પૂરી થઈ ગઈ છે તો ચલો હવે આપણે જોઈએ તો એકદમ સરસ બટેકાનું છીણ ચડી ગયું છે। તો હવે આપણે એમાં એડ કરીશું સિંગદાણાનો ભૂકો। સિંગદાણાનો ભૂકો એડ કરવાથી બટેકાની ખીચડી છે એ ખૂબ જ
छूटी बने छे अने टेस्ट बहु सरस आवतो होय छे। त्यારબાદ એડ કરીએ અડધું લીંબુ। ખીચડીને ખાટા મીઠા ટેસ્ટની બનાવવા માટે એડ કરીએ એક ચમચી ખાંડ અને હવે હલાવી લઈએ। આવી રીતે સિંગદાણાનો ભૂકો એડ કરીશું તો ખીચડી એકદમ છૂટી બનશે અને ખાવાની બહુ જ મજા આવશે। બટેકા અને સિંગદાણાના ભૂકાનું કોમ્બિનેશનનો આ ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે મિત્રો, તો તમે એક વખત આ ખીચડી ઘરે જરૂર ટ્રાય કરજો। હવે આપણે સિંગદાણાના ભૂકાને થોડી વાર માટે ચડવા દઈએ, એટલે ફરી આપણે લીડ કવર કરી દઈએ અને એક મિનિટ સુધી ચડવા દઈશું। ફરાળી ખીચડી બનીને એકદમ તૈયાર છે, તો ગેસની આંચ બંધ કરી દઈએ અને કોથમીર વડે ડેકોરેશન કરીને ગરમા ગરમ ફરાળી ખીચડીને સર્વ કરીશું। બનીને તૈયાર છે ગરમા ગરમ સિંગ બટેકાની ફરાળી ખીચડી। આ ખીચડી તમારા ઘરમાં કોઈની પણ ઉપવાસ હોય ત્યારે બનાવી આપજો, કંઈક અલગ ખાધાયું હોવાનો અહેસાસ થશે અને અમીનો ઓડકાર આવશે। તો મિત્રો તમે નોંધી લેજો ફરાળી ખીચડી કેવી રીતે બને છે તેની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી સાથેનો વિડીયો। તો ચલો મિત્રો, હું તૃપ્તિ ત્રિવેદી હવે રજા લઉં છું। હું તમારા માટે ફરી આવા જ નવા વિડીયો લઈને નથી આવતી, ત્યાં સુધી આવજો।